ભાવનગરના મેથાળા ગામમાં ગ્રામજનો જાતે પાળો બાંધી રહ્યા છે ત્યારે હવે પાળો બાંધવા મામલે ઠેર ઠેર પોસ્ટરો પણ લાગવામાં આવ્યા છે. બંધ નિર્માણ સમિતિ દ્વારા ભાવનગરમાં 30થી વધુ ગામોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટરોમાં અભિયાનમાં ખાસ જોડાવા લોકોને આહવાન કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તો ભાવનગરના ખેડૂતો કે જેઓ એક પાળો બાંધવાનું કાર્ય પોતાના સ્વયંભૂ હસ્તે કરવાનું શરૂ કર્યું છે. ભાવનગરમાં અનેક ગામોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે બંધનો પાળો બનાવવાનું કામ છે તેમાં અન્ય લોકો પણ તેમને સહકાર આપે તેવી વિનંતી સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો ખેડૂતોને વિવિધ ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે અને આહવાન રૂપે આ જે 30 જેટલા જે 30 ગામના જે ખેડૂતો છે એ ખેડૂતો આ બંધ બાંધવાના કામમાં જોડાય તે માટે ઠેર ઠેર બોર્ડ લગાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો હાલ અમે મધુવન ગામમાં છીએ. મધુવન ગામમાં પણ આ જ રીતે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે મેથાળા બંધારણ નિર્માણનું અભિયાન છે તેમાં આપ આવો. આ બંધારણ નિર્માણની એક આખી સમિતિ પણ રચના કરવામાં આવી છે. મનુભાઈ ચાવડા છે એમના જે પ્રમુખ છે અને પ્રમુખ દ્વારા આ સમગ્ર છે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 6/4/2018 થી આ વિધિવત રીતે કાર્ય કરવામાં આવશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આવા જે 30 જેટલા ગામ છે 30 જેટલા ગામમાં આ પ્રકારના બોર્ડ મારવામાં આવે છે. ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે કે જે નદીનું પાણી છે એ સાગરમાં ભરી જાય છે અને સાગરમાં ભરી જતા ક્યાંક ને ક્યાંક જે પાણીની છે તે ખારાશ આવે છે અને આ બગડ નદીનું પાણી એની ખારાશમાં ના ભળે ખેડૂતોની જમીન છે તે સારી અને સૌંદર્ય ફળદ્રુપ રહે તે માટે આ બંધારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક વખત સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ બંધનું નિર્માણ ન થતા હવે ખેડૂતો જાતે પોસ્ટર લગાવી બેનરો લગાવી અને ખેડૂતોને આહવાન કરી અને આ બંધનું નિર્માણ કરી રહ્યા છે. કેમેરા પર્સન કાર્તિક આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી મધુવન ભાવનગર. આગળ વાત કરીએ તો ભાવનગરમાં મેથાળામાં બગડ નદી કિનારે ખેડૂતોએ બંધારો બાંધી રહ્યા છે ત્યારે હવે વીટીવીની ટીમે બગડ નદીના કિનારે રિયાલિટી ચેક કરી છે. ખેડૂતો દ્વારા ઘણી વખત રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા પગલાં ન લેવામાં આવતા ખેડૂતોએ આ કામ શરૂ કર્યું છે. બંધારો ન બંધાતા જમીન ખારાશયુક્ત બની રહી છે જેને કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો આ દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે સરકાર માત્ર વચનો આપી રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી સરકારે માત્ર વચનો જ આપ્યા છે. લેટરપેડમાં લખીને આપ્યું છું. માજી સરપંચ છું. 2010માં આપ્યું, 2012માં આપ્યું, હર ઘડી હર હંમેશા આપ્યા જ રાખીએ છીએ પણ અમારી કોઈ વાત સરકાર સાંભળવા તૈયાર નથી. કારણ કે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને એ ટ્રેક્ટર અને જેસીબી અમારા પોતાના છે અને એના કારણે કોઈ વાત નથી સાંભળતા. પછી જાતે લઈ અને પોતે શરૂ કરવું પડ્યું. 2020થી શરૂ છે આ લગભગ આજે 18 વર્ષ થવા આવ્યા. એ તો હું આમાં સવદતી પંચાયતમાં 2 વાર બિનેરી સુટાણો છતાં મેં કેટલી વાર મિટિંગ કરી, ભાવનાબેનને બોલાવ્યા, પછી આપણે તળાજાના ધારાસભ્યને બોલાવ્યા પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. દરિયાનો પાણી ઘૂસવાને લઈને કે બગડ નદીનું જો એક પણ મુખ બંધાય, બંધારો કહેવામાં આવે, એ બંધારો જો બંધાય તો આ 24 ગામની જે જમીન છે એ ફળદ્રુપ બને તેવું છે અને તાત્કાલિક ધોરણે સરકાર પણ એનો નિર્ણય લે અમારી એવી માંગ છે. અને સ્વયંભૂ ખેડૂને ખર્ચે આજ બાંધવાની નોબત આવી ક્યારે આવી છે કે સરકાર આજ 35-35, 40-40 વર્ષથી આ પ્રશ્ન હેલવાયો છે તો સરકાર એની ઉપર કોઈ ડિપેન્ડ કરતી નથી. મંજૂરી આપે છે, આમ કરશું તેમ કરશું પણ કોઈ થતું. જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો મેથાળા ગામના લોકોને સ્વયંભૂ બ્રિજ બનાવવાની એટલે કે પાળો બાંધવાની નોબત આવી છે ત્યારે જો મહત્વની વાત કરવામાં આવે તો દરિયો છે તે ધીરે ધીરે મહત્વની જે છે એ આ એટલે કે નદી છે આ બગડ નદી આ તરફ આવી રહી છે ત્યાં સુધી જોડાઈ ચૂકે છે અને સાથે પ્રવાહમાં આ રીતે એટલે કે હું મારા કેમેરામેન કાર્તિકને કહીશ કે તે દ્રશ્યો બતાવે કે આ રીતે જે પ્રવાહમાં જે કાંપ છે તે કાંપ ઘસડી લાવી અને આ જે કાંપ છે તે ફળદ્રુપ જમીનને અસરકારક બનાવે છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્ય હું બતાવવા જઈ રહ્યો છું કે સામે જે રીતે બગડ નદી છે, બગડ નદીના આ જે પ્રવાહમાં જે આવતી જે રેતી છે તે ઘસી લાવે છે અને ઘસી લાવેલી રેતી એ ફળદ્રુપ જમીનને બંજર તરફ બનાવે છે. ત્યારે મારી સાથે કેટલાક ખેડૂતો પણ જોડાઈ ચૂક્યા છે. સીધી વાત ખેડૂતો સાથે કરીશું કારણ કે જે રીતે દરિયો છે તે ઘસી આવે છે, ફળદ્રુપ જમીનને બંજર બનાવી દે છે અને 8-10 કિલોમીટર સુધીની જે લાંબી જે આ દરિયો છે તે ફેરાય છે. અને વાત કરવામાં આવે તો ખેડૂતો છે એ સરકારને પણ અપીલ કરી રહ્યા છે ત્યારે આ જે બંધારો છે તે બાંધવામાં આવે તો આ જે ફળદ્રુપ જમીન છે તે પણ બચી.
પહોંચી શકે એમ છે. હાલ જે પીવાના પાણીની છે સમસ્યા સર્જાઈ રહી છે, તેમાં પણ ખેડૂતો છે એટલે કે 24 જેટલા ગામો છે તેને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી મળી શકે, મીઠું પાણી પીવાનું મળી શકે. ખારું પાણી તો અહીં અસંખ્ય માત્રામાં છે, પરંતુ મીઠા પાણીની ખોજ કરી રહ્યા છે. ત્યારે આ જો બંધારો બાંધવામાં આવે બગડ નદીમાં તેને લઈ અને જહેમત ઉઠાવી રહ્યા છે અને આવનારા દિવસોમાં મીઠું પાણી મળે તે માટેની આ જે ખેડૂતો છે તે કવાયત કરી રહ્યા છે. કેમેરા પર્સન કાર્તિક આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, VTV મેથડા, ભાવનગર. તો ભાવનગરના મેથડા ગામને બંધનો મામલો, જેમાં વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા છે બંધ બાંધવાની, પરંતુ સરકાર જ્યારે ઘેરી નીંદમાં ઊંઘી રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં ખેડૂતોની જે માંગ છે તેની સામે તંત્ર દ્વારા આડાક કરવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી. ગૌતમ, હાલ શું પરિસ્થિતિ છે ત્યાંની? ખાસ કરીને પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે કે આસપાસના લોકો આમાં હેલ્પ કરે અને તે લોકોને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો સહાય પણ કરે. શું છે સમગ્ર વિગતો? જે ચોક્કસ દીક્ષિતા, જણાવી દઉં તો હાલ જે 30 ગામમાં છે આ બગડ નદીનું પાણી મળે છે, તમામ ગામો છે તે એકઠા થયા છે અને એકઠા થયેલા ગામો છે તેમના દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે. અને નિર્ણય છેલ્લા અઠવાડિયાથી જે નિર્ણય કરવામાં આવ્યો છે, ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવે છે અને પોસ્ટરોમાં એક વાત સાબિત કરવામાં આવી છે કે તમામ જે લોકો છે તે આ બંધના કામમાં જોતરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને તે મામલે આજે તમામ ગામના જે ખેડૂતો છે તે પણ જોતરાઈ ચૂક્યા છે. મારી પાછળ જો કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોતાના સ્વયંભૂ ખેતરો લઈ અને કે ટ્રેક્ટરો લઈ અને તમામ જે લોકો છે તે જોતરાઈ ચૂક્યા છે. ખાસ કરીને જે 8 કિલોમીટરમાં જે આ બંધારો છે તે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આ ટ્રેક્ટરો દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને જે 24 ગામના જે ખેડૂતો છે તેના 50-એક જેટલા ટ્રેક્ટરો છે તે રોજ બરોજ આ કાર્યમાં જોડાય છે, છેલ્લા 2 દિવસથી આ કાર્યમાં જોડાય છે. અને મહત્વની વાત કરવામાં આવે તો અંદાજિત અત્યાર સુધીમાં 7 લાખ જેટલો ખર્ચો સ્વયંભૂ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ફાળો પણ ઉઘરાવી દીધો છે અને 7 લાખ રૂપિયાનો જે ખર્ચ છે તે પણ પોતે ખેડૂતો વેઠી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ સહાય નથી મળતી. મારી સાથે કેટલાક ગામના સરપંચ પણ આ કાર્યની અંદર જોતરાય છે. સીધી વાત એમની સાથે કરીએ, શું કહેશો? સરકાર દ્વારા કોઈ અહીંયા આવે છે કે કેમ? આવે છે તો શું વાત કરે છે અને શું પ્રતિક્રિયા આપે છે તમને? અત્યારે અહીંયા અમારે 10 દિવસથી કામ ચાલે છે, કોઈ સરકારી અધિકારી અહીંયા આવ્યા નથી કે ધારાસભ્ય આવ્યા નથી. અને મવાના ધારાસભ્ય છે ભાજપના આરસીભાઈ મકવાણા, એ તો એવું બતાવે છે કનુભાઈ કરસાળીયા ગેરમાર્ગે દોરે છે. કનુભાઈ અમને ગામજનોને એવું નથી કહેતા કે તમે દરિયામાં પડી દેવા, સારું કામ અમે કરીએ છીએ. બધા સરપંચો ભેગા થઈ અને કાયમ માટેનું અમારે 80,000 નું ડીઝલ ભળે, 70-80,000 નું, પછી 60 ટ્રેક્ટર ચાલે અને 2 GCB મશીન ચાલે. અને આ બંધારો બાંધવાથી 10 કિલોમીટર સુધી મીઠું પાણી ભરાય છે અને 24 કલાકની અંદર દરિયો 2 વખત ભરતી લે છે, તો 10 કિલોમીટર પાણી વી જાય. એ પાણી જમીનની અંદર જાય એટલે અમારા ગામની અંદર 1000 કુવા છે પણ બધા કુવા ખારા છે, અત્યારે પીવા લાયક પાણી નથી. હાલ જો સમસ્યાની વાત કરવામાં આવે તો તમામ ગામમાં જે ભરતી અને ઓટ આવે છે એના કારણે ગામનું પાણી છે તે ખારું થઈ જાય છે, અંદાજે 10-એક કિલોમીટર સુધી ખારું થઈ જાય છે, પરંતુ તંત્ર છે તે ક્યાંય જાગતું નથી અને એને લઈ અને લોકોને જહેમત ઉઠાવી પડી છે. બીજા પણ એક સરપંચ મારી સાથે જોડાઈ ચુક્યા છે, શું કહેશો તમે? કોને રજૂઆત કરી છે અત્યાર સુધી અને રજૂઆતમાં શું કહે છે? રજૂઆત કરી છે કે ભાઈ હું તો આના માટે કેસ લડું છું 2-3 વર્ષ, પણ આ લોકો મુદ્દત જ પડે છે, કઈ આપણો કરતા જ નથી. આ કાર્યપાલ જો અંદર આવે ને એ મારી સાથે મુદ્દતમાં આવે છે અંદર, તમે પછી તો હવે કઈ કરતા નથી, નહીતર તો મારા આવવાની જરૂર નથી. અમારે કેસ કરું પણ કેસ હતા તો આગેદાર પાસે જાઉં, હાથ પર એવું કરે કઈ કરતા નથી આ લોકો, એટલે અમે આ બધું સ્તંભ બધા ઘડા છીએ અને જાત મહેનત ઓલું કરવાનું કર્યું ને, ફાળો ઉગ્રેવો અને આ બધું કામ થાય ને, એ અમારે કોઈ પણ હિસાબે અમારા પૂરતી પાણી અમારે રોકી જવાની અમારી મહેનત છે અને અમારે ઘરને પછી આ સુધી કોઈ અહીં કોઈ આવ્યો નથી અને આ બધા છે ને કઈ અમારું કરતા સાંભળતા જ નથી, આ સરકાર સાંભળતી નથી. સરકારને તમે ક્યારે રજૂઆત કરી છે? સરકારને રજૂઆત કરી છે? સરકારને શું રજૂઆત કરી? સરકારને રજૂઆત અમારો બંધારો બાંધી હજારો ભાઈ રજૂઆત કરી પણ માનતા જ નથી. આ પછી 3 વર્ષ અમારી માંગણી છે, અમૃત આવી જાય ચાર્જની અમારી માંગણી છે. આ લોકો બધા ખોટા ખોટા વાયદા આપીને અમારે કઈ કરી નથી. જાત મહેનત અમે અમારા મારા માઈ કપાસ મેળા લાવવું પડે, અમારા બાળકો શિક્ષણ બગડે છે અને રોજના અમે હેરાન થઈને કોઈ વાત કરવામાં માલ પછી કે કઈ બધું થતું નહીં. કેટલીક હજારો વીઘા ખેતી બરબાદ થઈ ગઈ, આ લોકો કઈ અમને કરી દેતા નથી. 7 મિનિટે અમારે રોકી દેવાનું છે અને હવે છે ને તે હવે આ બધું કર્યા વિના અમારે સૂચ્યો નથી. અમારે જોવે તો પાણી અમે રોકી દેવાનું સીધી. ગમે તેમ કરીને હાલ છે બંધારો બાંધી અને પાણી મળે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. એક જ ઉદ્દેશ્ય છે તમામ જે ખેડૂતો ઉપસ્થિત છે કે આવનારા દિવસોમાં જયારે ઉનાળો ધમધમે ત્યારે તમામ જે ખેડૂતો છે તેને પાણી મળે એ ઉદ્દેશ્ય સાથે જોતરાઈ ચુક્યા છે. સરકારને અનેક રજૂઆત કરી છે, સરકારે કઈ સાંભળ્યું નથી તેવું પણ જણાવી રહ્યા છે. બીજા પણ એક સરપંચ મારી સાથે જોડાય છે, સીધી વાત એમને કરીએ, ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને રજૂઆતમાં તમને શું જવાબ આપે છે?
રજૂઆતમાં અમને એવો જવાબ આપવામાં આવે છે કે જે ફોરેસ્ટ વિભાગની જમીન છે બરોબર એની મંજૂરી નથી મળી બરોબર એવો અવારનવાર રજૂઆત કરીએ છીએ અને આવેદન પત્ર આપીએ છીએ અમે હમણાં જ અમે આવેદન પત્ર બધા પ્રાંત કલેક્ટરમાં અને બધી જગ્યાએ આવેદન પત્ર આપેલા અને જો આ બંધારો બાંધવામાં આવે તો 35 ગામના લોકોને અહીંથી હિજરત કરી અને બહાર ગામ જવું પડે અને આ વિસ્તારની અંદર બધા ખેત મજૂર છે અને કિસાન છે બરોબર આ વિસ્તારની અંદર બધાને બહાર ગામ જૂનાગઢ અને ગોંડલ અને એ વિસ્તારની અંદર અહીંથી કપાસ વીમા માટે જવું પડે છે કેમકે આ વિસ્તારની અંદર મીઠું પાણી નથી જો મીઠું પાણી હોય તો આ જમીન જે છે એ બરોબર એ ફળદ્રુપ જમીન બને અને ફળદ્રુપ જમીન છે જ અમારી બરોબર અને આ વિસ્તારની અંદર પાણી આવે મીઠું બરોબર તો કપાસ વીમા બહાર આ લોકોને કોઈને જવું પડે એવું છે નહીં કોઈ ખેત મજૂરને કેમકે પોતાની ખેતીમાં જ તે રળી ખાય એટલા માટે જવું ન પડે અને આ જો સરકાર બંધારો બાંધે નહીં તો 35 ગામના લોકોને અહીંથી હિજરત કરવી પડે અને અત્યાર સુધીમાં કોઈ વહીવટીતંત્ર કોઈ અધિકારી અહીંયા ડોકાયું પણ નથી અને આ વિસ્તારના લોકો 30 ગામના ખેડૂતો પોતે સ્વયંભૂ પોતાના ખર્ચે અને લોક ભાગીદારીથી અને લોક ફાળાથી આ બંધારણનું કામ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ પણ લેવા નોંધ લેવા આવ્યું નથી અને આ વિસ્તાર અમારા જે ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબ છે એને પણ અહીંયા આવવું જોઈએ મહત્વની વાત કરવામાં આવે દીક્ષિતા તો અત્યાર સુધી જે લોકો છે ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં નથી આવ્યા 18 વર્ષથી આ રીતે માત્ર ને માત્ર બંધારણને જે બાંધવાનો છે તે પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ તે નાકામ થઈ રહ્યો છે અંતિમ તબક્કાને લઈ અને 35 ગામના જે ખેડૂતો છે એકઠા થયા છે અને એકઠા થયેલા ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે આ બંધારો બંધાય પરંતુ જો આમાં સફળતા ના મળે તો તમામ ગામના લોકો એક જ સૂત્ર એક જ વાત કરી રહ્યા છે કે અમે તમામ લોકો છે આ ગામ છોડીને હિજરત કરીશું હવે તંત્ર છે તે જાગે છે કે કેમ કે આ લોકો હિજરત કરવાની ફરજ પડે છે તે તો સમય નક્કી કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે તમામ લોકો છે તે પાણીને લઈ અને પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર છે તે બેહાલ તંત્ર છે તે કોઈ પણ પ્રકારના પગલા લેવા માટે આવતું નથી કે કોઈ પણ પ્રકારના પગલા ભરવા નથી આવતું વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ જે સમસ્યા છે તેનો હલ આવતો નથી તેવી વાત જણાવી રહ્યા છે ગામના લોકો બિલકુલ ગૌતમ સમગ્ર